જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હું સજલ બગોહિલ, શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર ઓનલાઈન લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો બધા? મજામાં ને વિદ્યાર્થી મિત્રો? ચાલો આજે આપણે ધોરણ 11 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ચેપ્ટર નંબર 4 માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ ચેપ્ટરનું નામ છે. આજનો વિષયાંક છે આપણો આઉટસોર્સિંગ, એટલે કે બહિસ્ત્રોતો. એનું મિનિંગ શું થાય છે વિદ્યાર્થી મિત્રો એ જાણીશું, તેની પ્રક્રિયા શું છે એ વિશે આપણે સમજૂતી મેળવીશું. અગાઉના લેક્ચરમાં માહિતી સંચાર એટલે શું, ત્યારબાદ આઉટસોર્સિંગ એટલે શું, ત્યારબાદ આપણે ઘણી બધી ચર્ચા અને વિચારણા કરી. હવે આપણે આઉટસોર્સિંગ વિશે માહિતી મેળવીશું. તો ધંધાકીય એકમો દ્વારા કોઈ પણ કાર્ય, પરચૂરણ કામ કે પ્રક્રિયા જ્યારે ચોક્કસ સમયગાળા માટે અન્ય જૂથને કારણરૂપે સોંપવામાં આવે તો તેને આઉટસોર્સિંગ કહે છે. ધંધાકીય એકમ પોતાની મુખ્ય પ્રવૃત્તિ ઉપર વધારે સારી રીતે ધ્યાન આપી શકે તે માટે આઉટસોર્સિંગ જરૂરી છે. માટે કંપની ગૌણ કાર્યનું આઉટસોર્સિંગ કરાવે છે. આ ઉપરાંત કેટલાક ધંધાકીય એકમો બૌદ્ધિક કાર્ય પોતાનું મુખ્ય કાર્ય હોવા છતાં તેનું આઉટસોર્સિંગ કરાવે છે. આઉટસોર્સિંગ એ કંપનીમાં કે કંપનીની બહાર પણ કરાવી શકાય છે. એનો મિનિંગ થાય છે એની ધંધાકીય પ્રક્રિયાઓ છે BPO અને KPO. આમાં ધંધાકીય એકમો દ્વારા તમારે કોઈ પણ કાર્ય, પરચૂરણ કામ હોય, પ્રક્રિયાઓ હોય, જ્યારે કોઈ પણ ચોક્કસ સમયગાળા માટે કે અન્ય જૂથને કારણ સ્વરૂપે સોંપવા માટે જેને કરવામાં આવતું હોય તેને આઉટસોર્સિંગ કહેવામાં આવે છે. કે ધંધો એક જ વસ્તુ નથી, કે એની આજુબાજુ એના સંલગ્ન ઘણા બધા બીજા કાર્ય હોતા હોય છે, પરચૂરણ કામ પણ ઘણા બધા હોય છે. આ જે પ્રક્રિયા અને જે સમયગાળો આપવામાં આવે છે તેને આઉટસોર્સિંગ કહેવામાં આવતું હોય છે. તેની ધંધાકીય પ્રક્રિયા વિશે જાણીએ. BPO વિદ્યાર્થી મિત્રો, ખાસ અહીંયા તમારે BPOનું ધ્યાન રાખવાનું છે, બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ. બરાબર, આનો મિનિંગ એ થાય છે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ. એમાં એનો સંકલ્પ એટલે કે BPO એટલે કે કંપનીના વિશિષ્ટ કાર્ય કે પ્રક્રિયાનો પાર પાડવા બાહ્ય કંપની કે જૂથને સેવા મેળવવી. દાખલા તરીકે કોલ સેન્ટર કે ડેટા એન્ટ્રીનું કાર્ય જે કંપનીઓ આઉટસોર્સિંગ કરવા ઈચ્છતી હોય તેઓ પર કામ કાપ મૂકવામાં આવે છે. આઉટસોર્સિંગ પ્રચલિત થવાનું કારણ એ છે કે જે એક જ પ્રકારના કાર્ય માટે જરૂરી, કોઈ પણ એક જ પ્રકારના કાર્ય માટે જરૂરી માનવ સંસાધનના કેટલાક દેશોમાં ઓછા દરે ઉપલબ્ધ થતું હોય છે. તેથી જ ભારત, ચીન જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશોમાં BPOમાં પ્રથમ પસંદગી મેળવવામાં આવી છે. એટલે કે તમને ખ્યાલ જ હશે કે BPO એટલે કે વિશિષ્ટ કાર્ય અને જે પ્રક્રિયા કરવા માટે બહાર પાડવાની કંપની, તેનું જૂથ કરાર કરવાનું આધારિત સેવાઓ મેળવવાની હોય છે. કે બીજા કેટલા બધા વિશિષ્ટ કાર્ય કંપનીને કરવાના હોતા હોય છે. સપોઝ કે જો કોલ સેન્ટર હોય, બરાબર, એની અંદર ડેટા એન્ટ્રીનું કાર્ય જે કંપનીને કરતું હોય તો આઉટસોર્સિંગ કરવાનું ઈચ્છા હોય, એટલે કે બીજી બહાર એને સંલગ્ન બીજી બહારની જે પ્રવૃત્તિ કરવા માટે ઈચ્છતા હોય એની માટે આ આઉટસોર્સિંગની પ્રક્રિયા છે. BPOમાં કંપની કોર્પોરેટ કક્ષાની કર્મચારીને રોજબરોજના ગૌણ કાર્યની જવાબદારીઓમાંથી મુક્ત કરે છે. રોજબરોજની જે ગૌણ કાર્યની હોય એ BPO શું કરી દે છે, કંપનીને મુક્ત કરી દે છે. આથી કર્મચારીને ઉત્પાદક પ્રવૃત્તિઓમાં વિશિષ્ટ ધ્યાન આપી શકે તેમજ ગ્રાહકો પર વિશિષ્ટ ધ્યાન પણ કેન્દ્રિત કરી શકે છે. એટલે વધારાની જે પ્રક્રિયા કરવાની હોય એને કેવી રીતે ધંધો કરવો, કેવી રીતે કામગીરી કરવી, કેવી રીતે પોતાનો બિઝનેસ વધારવો, એની ઉપર એને ધ્યાન કંપનીએ નથી આપવું પડતું. આવી બધી સંલગ્ન એની સંસ્થાઓ છે BPO, એ બધા એને જોઈન્ટ થાય છે, મદદરૂપ કરે છે. એને ખાલી શું કરવાનું છે, તો પોતાનો ધંધો વધારવાનો છે, કર્મચારીની જે ગૌણ જવાબદારીમાંથી જે મુક્ત થઈ જતા હોય છે ખર્ચમાં કાપ. તો ધંધાદારી એકમો બિલિંગ, ખરીદી, ડેટા એન્ટ્રી, માર્કેટિંગ, સર્વેક્ષણ જેવા ફ્રન્ટ ઓફિસ જેવા કાર્યનું આઉટસોર્સિંગ કરીને તેના ખર્ચને ઘટાડી શકે છે. એટલે ખર્ચમાં કાપ આપે છે. BPOનું શું કાર્ય છે, તો કે ખર્ચમાં કાપ આપે, કંપનીના મુખ્ય વ્યવસાય પર ધ્યાન દે. એટલે એમાં બિલિંગ કરવાનું હોય, પછી ખરીદી અંગે ડેટા એન્ટ્રી કરવાની હોય છે, માર્કેટિંગનું સર્વેક્ષણ કરવાનું, એટલે કે માર્કેટની અંદર તમે જુઓ તો કેવી રીતનો ગ્રાહક વર્ગ છે, કેવી રીતની માર્કેટમાં વસ્તુની વેલ્યુ છે, એ બધી જ વસ્તુની જવાબદારી કોની હોય છે, તો કે આઉટસોર્સિંગ
માટેની જે બીપીઓ જે કાર્ય કરે છે એનું કાર્ય છે, તો આવું બધું કંપનીએ કરવાનું રહેતું નથી, ઈ જવાબદારીમાંથી મુક્ત થઈ જતી હોય છે. કંપનીના મુખ્ય વ્યવસાય પર ધ્યાન આપવામાં આવે છે. ધંધાદારી એકમો રોજિંદા કાર્યનું આઉટસોર્સિંગ કરવાનું સંચાલકો મુખ્ય વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા હોય છે. આ રીતે મુખ્ય વ્યવસાય જે હોય છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતો હોય છે. તો આમ બીપીઓ જે છે આ રીતે તેની પ્રક્રિયા કરતું હોય છે. બીપીઓની અંદર બીજા ઘણા બધા જે છે એ કાર્ય એના છે. કાર્યકુશળતાનો લાભ પણ મળે છે. શેનો લાભ મેળવે છે? કાર્યકુશળતા. તો ધંધાદારી એકમમાં કર્મચારી ભરતી કરી તેના પ્રશિષ્ટ કરવાને બદલે આઉટસોર્સિંગ થકી ગુણવત્તાસરભર કાર્ય કરાવી શકે છે. આઉટસોર્સિંગ દ્વારા કાર્યકુશળતાનો પણ એને લાભ મળે છે. તો કે કઈ રીતે? કે ધંધાદારી એકમમાં કર્મચારીની ભરતી કરીને તેમના પ્રશિક્ષણ કરવાને બદલે આઉટસોર્સિંગ થકી ગુણવત્તાભર સરભર કાર્ય કરવામાં આવે છે. પરિવર્તનશીલ માંગને પહોંચી વળવા માટે બીપીઓ કંપનીએ ગ્રાહકને સતત બદલાતી રહેતી માંગને પહોંચી વળવા સુવિધાઓ અવનવી સુવિધાઓ છે એ પૂર્ણ પાડતી હોય છે. પરિવર્તનશીલ માંગને પહોંચી વળવા માટે પરિવર્તન એટલે કે બદલાતી જતી માંગો છે એને પહોંચી વળવા માટે બીપીઓ કંપની ગ્રાહકની સતત બદલાતી રહેતી માંગને પહોંચી વળવા સુવિધાઓ અવનવી સુવિધાઓ છે એ પૂરી પાડે છે. કંપનીની બાબતનું ટેન્શન રહેતું નથી. હવે પછીનો તરક્કો શું આવશે, હવે કેવી રીતે મારું માર્કેટિંગ કરવું, એ બધી ચિંતામાંથી એ મુક્ત થઈ જતી હોય છે. ત્યારબાદ છે નફામાં વૃદ્ધિ. વેપારી એકમ કેન્દ્ર સ્થાને ન હોય તેવા કાર્યમાં આઉટસોર્સિંગ કરવાની કંપની ઘટકો ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે, જેવા કે વેચાણમાં વૃદ્ધિ, નવા ઉત્પાદકોના વિકાસવા, વ્યાપારનો વિસ્તાર વધારવો, તેમજ ગ્રાહક સેવા અને સંતોષમાં વૃદ્ધિ કરવી. પરિણામે ધંધાદારી એકમના નફામાં વૃદ્ધિ થતી જોવા મળે છે. આમ નફો છે એ ઘણો વધતો જતો હોય છે. આ બધાના સપોર્ટિવને કારણે એને ખર્ચમાં ઘટાડો થાય, એકમમાં વધારો થાય, કર્મચારીઓ ઉપર ઓછું ધ્યાન આપવું પડે ને ઉત્પાદન ઉપર એને વધુ સમયગાળો મેળવી શકે છે. તો આ રીતે બીપીઓ મદદ કરતી હોય છે. તેના કેટલાક કાર્યક્ષેત્ર છે. બેંક ઓફ આઉટસોર્સિંગ એટલે બિલિંગ, ખરીદી, ડેટા એન્ટ્રી જેવા વ્યાપારિક આંતરિક કાર્ય હાથ ધરાય છે. અને ફ્રન્ટ ઓફિસ આઉટસોર્સિંગ એટલે કે માર્કેટિંગ તકનીકી સહાય જેવી કે ગ્રાહક સંબંધિત સેવાઓનો પણ સમાવેશ આની અંદર કરવામાં આવતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે આની અંદર એના બીપીઓની જરૂરિયાતો જે છે એને મદદ કરતી વસ્તુઓ તમને જોવા મળે છે. ખર્ચમાં કાપ મૂકે છે, કંપનીનો મુખ્ય વ્યવસાય પર ધ્યાન આપી શકે છે, કાર્યકુશળતાનો લાભ મળે, પરિવર્તનશીલ માંગને પહોંચી વળવા માટે નફામાં વૃદ્ધિ થતી જોવા મળે છે, અને તેના કાર્યક્ષેત્ર પૂછવામાં આવે તો બેંક ઓફ આઉટસોર્સિંગ અને ફંડ ઓફ આઉટસોર્સિંગ. આ જ રીતે બીજી છે કેપીઓ, નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ. બરાબર, પેલું બિઝનેસ પ્રોસેસ હતું આઉટસોર્સિંગ એટલે કે ધંધાને સંલગ્ન, આમાં નોલેજને, જ્ઞાનને લગતું તમને જ્ઞાન પ્રક્રિયા બહિસ્ત્રોતોની વાત કરવામાં આવી છે. કેપીઓની સંકલ્પના, કેપીઓ એટલે કે જ્ઞાન સંબંધિત પ્રક્રિયાનું આઉટસોર્સિંગ કરવું. બીપીઓમાં કાર્ય સંબંધિત પ્રક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે, જ્યારે કેપીઓમાં મુખ્ય જ્ઞાન સંબંધિત પ્રક્રિયા ઉપર જ ધ્યાન આપવામાં આવે છે. કેપીઓમાં એવી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે જેમાં ઉચ્ચ કક્ષાનું જ્ઞાન કુશળ અપેક્ષિત હોય છે, જે કંપનીના વિકાસ જવાબદાર હોય છે, જે કંપનીઓ છે તેના વિકાસ પર જવાબદાર હોય છે. કેપીઓની જરૂરિયાતો, જેમ બીપીઓની જરૂરિયાતો હતી તેમ કેપીઓની પણ કેટલીક જરૂરિયાતો આપણે અને તેનું કાર્યક્ષેત્ર નીચે પ્રમાણે છે. તો તેની સૌથી પહેલી જરૂરિયાત છે કે સર્વોત્તમ કૌશલ્યની પ્રાપ્તિ. સર્વોત્તમ કૌશલ્ય એટલે કે જ્ઞાન બાબતે તમે જે કાર્ય કરી રહ્યા છો તેનું ઊંડાણપૂર્વક જ્ઞાન, સમજ, આવડત એ કેળવવી ખૂબ જ જરૂરી છે. કેપીઓની સેવા આપતી સંસ્થા અને તાલીમ માનવ સંસાધનના રોકાણમાં પરિણામે ઉચ્ચ કૌશલ્ય ધરાવે છે. તેના લાભ ધંધાદારી એકમને ન્યૂનતમ ખર્ચ મળે છે. કેપીઓ શ્રેષ્ઠ તકનીકી, માનવ સંસાધન અને પદ્ધતિઓમાં મહત્ત્વનું રોકાણ કરી ઉત્તમ પરિણામ આપી શકે છે. કાર્યના અનુભવ હોવાથી તેમણે ઉચ્ચ કક્ષાની નિપુણતા પ્રાપ્ત કરી હોય છે. કૌશલ્યના આ નિપુણતા ધંધાદારી એકમના ન્યૂનતમ રોકાણમાં મહત્તમ લાભ પણ મેળવી શકાતો હોય છે. આમ સરસ મજાનો લાભ મેળવવા માટે સર્વોત્તમ કૌશલ્ય પ્રાપ્ત કરવું ખૂબ જ જરૂરી છે. સ્ત્રોતનો મહત્તમ ઉપયોગ, પ્રત્યેક ધંધાદારી એકમમાં
પ્રાપ્ત સ્ત્રોતો મર્યાદિત હોય છે. આઉટસોર્સના કારણે એકમના માનવ સંસાધનને મુક્ત બને છે. તેના મહત્તમ ઉપયોગ ગ્રાહકલક્ષી પ્રવૃત્તિઓમાં પણ કરી શકાય છે. આ રીતે સ્ત્રોતો જે છે એનો પણ મહત્તમ ઉપયોગ કેવી રીતે કરવો તે આમાં સમજાવ્યું છે. મુખ્ય કાર્ય પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. આઉટસોર્સિંગની મદદથી એકમ પોતાના મુખ્ય કાર્ય પર વિશિષ્ટ ધ્યાન આપી શકે છે. જેમ કે કોઈ એક શાળા, શિક્ષણ, કોમ્પ્યુટર શિક્ષણ, કેન્ટીન સુવિધા, સ્ટેશનરીની સુવિધા જેવા કાર્યનું આઉટસોર્સિંગ કરે છે, જે સંસ્થાના મુખ્ય કાર્ય પર વધુ ધ્યાન આપવામાં આવતું હોય છે. આમ તમે જોઈ શકો છો કે અલગ અલગ શિક્ષણ પદ્ધતિઓ, કેન્ટીનની સુવિધા, સ્ટેશનરીની સુવિધા, આવી બધી સુવિધાઓ છે એના પર કાર્ય પર કરી શકે છે. નાણાંનો મહત્તમ ઉપયોગ. ધંધાકીય એકમ માટે કેટલાક કાર્ય આઉટસોર્સિંગ કરવામાં આવે તો કંપનીની મૂડીમાં આવા કાર્યમાં રોકાણ કરવાની જરૂરિયાત રહેતી નથી. પરિણામે ધંધાકીય એકમના વિકાસ માટે આવી મૂડીનો મહત્તમ ઉપયોગ કરી શકાય છે. ખર્ચમાં ઘટાડો. આઉટસોર્સિંગ પ્રચલિત થવાનું મુખ્ય કારણમાંથી એક કારણ ખર્ચમાં ઘટાડો પણ છે. કંપની બજાર પ્રક્રિયા, સંશોધન વિકાસ જેવા કાર્યનું આઉટસોર્સિંગ કરવાથી ધંધાકીય એકમમાં ખર્ચમાં ઘટાડો થતો જોવા મળી જાય છે. તેનું આઉટસોર્સિંગની પ્રક્રિયાના મુખ્ય કારણને કારણે ખર્ચમાં શું થઈ જાય, ઘણો મોટા પ્રમાણે ઘટાડો થતો આપણને જોવા મળે છે, જેથી કરીને પ્રોફિટ વધે છે, બજાર પ્રક્રિયા સરળ બની જાય છે. જોખમમાં ઘટાડો. વર્તમાન પરિસ્થિતિમાં બજાર અને હરીફાઈ, સરકારની નીતિ નિયમો, વિવિધ તકનીકો ખૂબ જ ઝડપથી પરિવર્તન પામતા રહેતા હોય છે. તમને તો ખ્યાલ જ છે કે અત્યારના જે ફાસ્ટ રેટ યુગની અંદર શું થતું જોવા મળે છે કે ડગલે ને પગલે પરિસ્થિતિ છે બદલાતી હોય છે, નીતિ નિયમોમાં ફેરફારો આપણે જોઈ શકીએ છીએ. તો આ ફેરફારોને કારણે ધંધામાં ટકી રહેવું તો એની માટે આ બધી વસ્તુની ખૂબ જ જરૂરિયાત પડતી હોય છે. એકમમાં કરેલા રોકાણ સમય જતાં ઉપયોગ થતું નથી અને આઉટસોર્સિંગ જોખમમાં ઘણો ઘટાડો થતો જોવા મળે છે. તો આવી જ રીતે કુલ 7 તેના જરૂરિયાતો છે. કેપીઓના, બીપીઓ અને કેપીઓ તો ગમે તે એક ક્વેશ્ચન તમને પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો પૂછાઈ શકે, પૂછાવવો જરૂરી નથી, પૂછાઈ શકે તમને એમ કીધું છે. કેપીઓનું પણ કાર્યક્ષેત્ર તમે જોઈ શકો છો. વ્યાપાર અને બજાર સંશોધન, કાયદાકીય સેવાઓ, મેડિકલ સેવાઓ, તકનીકી અને માર્ગદર્શન, સંશોધન અને વિકાસ, કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ, એનિમેશન અને ડિઝાઇન. તો તમે આ બધા જ કાર્યક્ષેત્રથી કદાચ વાકેફ છો કે ખ્યાલ નથી. તો આપણે સૌથી પહેલાં જો વ્યાપાર અને બજાર સંશોધન, તો એનું કામ કેવું છે કે વ્યાપાર કરવો અને બજાર સંશોધન કરવું, કેવું બજાર છે, કેવો ગ્રાહક વર્ગ છે, એ બધું નોલેજ મેળવવાનું કામ કેપીઓ કરે છે. કાયદાકીય સેવાઓ પણ આપે છે કે એવા નીતિ નિયમો કેવી રીતે ફેરફાર થાય છે, સરકાર કેવી રીતે નીતિ નિયમ કરે છે, ગ્રાહક માટે, ઉત્પાદક માટે, એ બધા જ નીતિ નિયમોની પણ માહિતી કેપીઓ પાસે હોય છે. મેડિકલ સેવાઓ, તમને મેડિકલ સેવાઓ પણ અત્યારે ધંધાદારીઓની અંદર તમે જોઈ શકો છો કે ઘણી બધી મેડિકલ સેવાઓ પણ પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે અને આ મેડિકલ સેવાઓ દ્વારા જ કંપનીના કર્મચારીઓને ઘણો બધો બેનિફિટ પણ મળતો હોય છે. તાલીમ અને માર્ગદર્શન. નવો એકમ સ્થાપિત થયો હોય, નવા કર્મચારીઓ દાખલ કર્યા હોય તો તે લોકોને તાલીમ આપવામાં આવે છે, તેને સચોટ અને યોગ્ય ગુણવત્તાસરભર માર્ગદર્શન પણ આપવામાં આવે છે, જેથી કરી અને પોતાનું કામ વ્યવસ્થિત કર્મચારી કરી શકે છે. સંશોધન અને વિકાસ. એકમની અંદર અવનવા અને વિવિધ પ્રકારના સંશોધનો છે એ કરતા રહેતા હોય છે, જેથી કરીને ધંધામાં પરિવર્તન આવે તો પણ ધંધો અટકી શકે નહીં. કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ. અત્યારે જે યુગ ચાલી રહ્યો છે એમાં તમે મોસ્ટ ઓફલી વર્ક શેના ઉપર જોવા મળે, કોમ્પ્યુટર, લેપટોપ, બધું ઇન્ટરનેટના માધ્યમ દ્વારા જોવા મળે છે. તો આ બધી પ્રક્રિયા એને જ સંલગ્ન છે, એટલે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગમાં જ આ બધું સેટઅપ કરીને કામ કરવામાં આવતું હોય છે. એનિમેશન અને ડિઝાઇન. એનિમેશન એટલે કે વિદ્યાર્થી મિત્રો તમને બધાને જ ખ્યાલ છે, તમે અવનવી એડવર્ટાઇઝમેન્ટ જુઓ છો ને ટીવીમાં, ન્યૂઝમાં, બધી જગ્યાએ, કોઈ પણ તમે ગેમ રમતા હોય તો પણ એડવર્ટાઇઝમેન્ટ આવે અને અમુક સીન સિનેરી એના એટલા બધા વ્યવસ્થિત હોય કે આપણને એમ કે હો બરાબર, કાર્સ છે, અમુક પ્રાણીઓ છે, કાર્ટૂન છે, તો આ બધું કેવી રીતે બને છે, તો કે એનિમેશન દ્વારા બને છે. કોમ્પ્યુટરમાં એવા પ્રોગ્રામિંગ ફિટ કરી અને કોમ્પ્યુટર દ્વારા આખું એનિમેશન તૈયાર કરવામાં આવે છે અને એનિમેશન દ્વારા જ આ બધી વસ્તુ આપણને બતાવવામાં આવે છે. તો આ જ રીતે આ કેપી અને બીપીઓ આવી રીતે પ્રક્રિયા તેની પૂર્ણ કરે છે. આમ આ ચેપ્ટર તમારું વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂરું થાય છે. આમાં કોઈ પણ તમને ક્વેશ્ચન ન સમજાયો હોય, ન ખ્યાલ આવ્યો હોય તો તમે મને કમેન્ટ કરી અને પૂછી પણ શકો છો અને નેક્સ્ટ ચેપ્ટર સાથે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. આવજો વિદ્યાર્થી મિત્રો.